साबरकांठा જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલી હાથમતી નદી કેનાલ ગંદકીના ઢગને લઈને સિંચાઈ વિભાગ દ્વારા સફાઈ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે પાલિકા દ્વારા શહેરમાં ગટરનું પાણી કેનાલમાં બંધ કરવાને લઈને પાલિકાને નોટિસ આપીને ગંદુ પાણી બંધ કરે તો કેનાલમાં સાફ સફાઈ કરી શકાશે. હિંમતનગર શહેરના મધ્યમાંથી પસાર થતી હાથમતી કેનાલ ગંદકીના ઢગ જોવા મળી રહ્યા હતા, જેને લઈને સિંચાઈ વિભાગ દ્વારા કેનાલની સફાઈ કરવાનું નક્કી કર્યું હતું. જો કે કેનાલમાં ગંદકીને લઈને નગરપાલિકાને નોટિસ પાઠવવામાં આવી હતી. શહેરનું ગટરનું પાણી કેનાલમાં ઠાલવવામાં આવે છે, જેને લઈને સિંચાઈ વિભાગ દ્વારા નગરપાલિકાને નોટિસ આપીને ગટરનું પાણી બંધ કરે તો કેનાલમાં સફાઈ કરી શકાય. ચોમાસા પહેલાં કેનાલની સાફ સફાઈ કરવાની સિંચાઈ વિભાગે નક્કી કર્યું છે, તો બીજી તરફ કેનાલમાં ગંદકીને લઈને પાણી બંધ ન હોવાના લઈને સિંચાઈ વિભાગ હાલ સફાઈનું કામ બંધ રાખ્યું છે. હાથમતી ખેતી માટે કેનાલ દ્વારા ખેડૂતને સિંચાઈ માટે પાણી આપવામાં આવ્યું છે, ત્યારે કેનાલમાં ગંદકીને લઈને સાફ સફાઈ કરવા તે હાલ પ્રશ્ન બની રહ્યો છે. પાલિકાને નોટિસ આપીને પણ જાણ કરવામાં આવી છે, શહેરના ગટરનું પાણી બંધ કરે જેથી કેનાલમાં સાફ સફાઈ થઈ શકે છે. સિંચાઈ વિભાગ દ્વારા હાથમતી વિયરથી મોતીપુરા સુધી 3 કિલોમીટર કેનાલ સફાઈ કામ કરવા હાથ કરવામાં આવી છે અને અલગ અલગ ભાગમાં જીસીબી વડે કેનાલમાંથી કચરો ટ્રેક્ટર ભરી નિકાલ કરવામાં આવશે. ત્યારે પાલિકા દ્વારા આજ ગટરનું પાણી બંધ કરવામાં આવે ત્યારે સફાઈ કરી શકાય છે. હિંમતનગર શહેરમાં કેટલાક વિસ્તારોનું ગટરનું ગંદુ પાણી કેનાલમાં પાઇપ વડે ઠાલવવામાં આવે છે, જેને લઈને કેનાલમાં ગંદકી જોવા મળી રહી છે. તો બીજી તરફ સિંચાઈ વિભાગ દ્વારા કેનાલની ગંદકીને સાફ સફાઈ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ કેનાલમાં ગંદકી હોવાના લઈને હાલ કામ બંધ રાખવામાં આવ્યું છે. તેને લઈને પાલિકાને નોટિસ આપીને આ ગટરનું પાણી બંધ કરવામાં આવે જેથી કેનાલના સાફ સફાઈ કરી શકાય. ચોમાસા પહેલાં ગંદકી સાફ કરવાને લઈને ખેડૂતોને ચોખ્ખું પાણી ખેતરમાં મળી શકે તેવી હાલ સિંચાઈ વિભાગ દ્વારા ઝુંબેશ અપનાવી છે. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા. કેનાલની સફાઈ કામ કરવામાં હાથ ધરવામાં આવી છે એમાં શું શું વિગતો છે અને જે કેનાલમાં ગંદુ પાણી ગટરનું આવતું છે નગરપાલિકા જે આવશે શું કરશે અને એ તમે શું કાર્યવાહી કરી છે? હાથમતી જળાશય યોજનાની 2 ઝોનની કેનાલ હાથમતી વિયરથી નીકળે છે અને હિંમતનગર શહેરમાંથી પસાર થાય છે. એની સફાઈની કામગીરી અમારા વિભાગ દ્વારા ચાલુ કરવામાં આવી છે. એની અંદર હિંમતનગર શહેરનું નાની નાની ગટરોનું પાણી કેનાલમાં આવવાથી ઘણી ગંદકી થાય છે. એ 10/4 નગરપાલિકાને નોટિસ આપીને એ બધું પાણી બંધ કરાવવા માટે જણાવ્યું છે. મોટાભાગની નળીઓ બંધ થઈ છે, અમુક ચાલુ છે, એ પણ બંધ કરવાની કાર્યવાહી ચાલુ છે. એ બંધ થતાં સમગ્ર સફાઈ હાથ ધરવામાં આવશે અને કેનાલને એકદમ ચોખ્ખી કરીને સફાઈ હાથ ધરીશું. સાહેબ, વારંવાર આ લોકોને તમે નોટિસ આપો તો કેમ બંધ થઈ ગયા? એટલે બંધ તો કરવામાં આવે છે, પણ ઘણી વખતે ઘણા પ્રાઇવેટ ગ્રાહક પ્રાઇવેટ લોકોની કે એવી નાની નાની નળીઓ હોય છે, એ લોકો પોતાની મનસ્વીપણે ચાલુ કરી દેતા હોય છે. એના સામે કાર્યવાહી નગરપાલિકાને લેવાની હોય છે અને નગરપાલિકાવાળા સમયાંતરે કાર્યવાહી કરતા હોય છે, પરંતુ આવું સતત ચાલતું જ હોય છે.